अस्सलामुअलैकुम जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। કેમ છો વિદ્યાર્થીની મિત્રો? વિદ્યાર્થીની મિત્રો, સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, એની અંદર આપણે જોઈ રહ્યા છે યુનિટ 2 મો ચો। તો વિદ્યાર્થીનીઓ, યુનિટ 2 મો ચોમાં આપણે 6 એક્ટિવિટી જોઈ ગયા છે। આજે આપણે જોવાની છે એક્ટિવિટી નંબર 7। તો ચાલો વિદ્યાર્થીનીઓ, આપણે એક્ટિવિટી 7 તરફ આગળ વધીએ। વિદ્યાર્થીનીઓ, એક્ટિવિટી 7ની અંદર તમને નીચેના વાક્યો સાંભળો અને વાંચો। તો જુઓ વિદ્યાર્થીનીઓ, જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે। જુઓ, અહીંયા ભૂતકાળ એટલે યસ્ટરડે, ગઈકાલે જે ક્રિયા કરી હતી એના વિશે બતાવવામાં આવ્યું છે। એટલે વિદ્યાર્થીનીઓ, અહીંયા લખ્યું છે બિફોર, કે જે ક્રિયા પહેલે થઈ ગઈ છે। બીજું, મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી, કે મોહન અને રાધિકા જે હજુ અત્યારે સિંગિંગ કરી રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે, એટલા માટે અહીંયા આવશે નાવ, કે અત્યારે એની ક્રિયા ચાલુ છે। નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે, કે નરેન્દ્ર છે એ શું કરી રહ્યો છે, ઇન્ડિપેન્ડન્સ ડે માટે એનો ક્લાસ ડેકોરેટ કરી રહ્યો છે, શણગારી રહ્યો છે, એટલે એના માટે પણ આવશે નાવ, કે અત્યારે એ ક્રિયા કરી રહ્યો છે। મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી, કે મેનકાએ શું કર્યું હતું, લાસ્ટ ફેબ્રુઆરીમાં એનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, એટલે અહીંયા છે બિફોર, કે એ ક્રિયા થઈ ગઈ છે, એણે સેલિબ્રેટ કરી લીધું હતું પહેલાં। જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ, ઇંગ્લિશની અંદર એસે રાઇટિંગ અત્યારે લખી રહ્યો છે, એસે લખી રહ્યો છે અત્યારે, એટલે અહીંયા છે નાવ, અત્યારે ક્રિયા ચાલુ છે। મિસિસ પરમાર કુક્ડ રોટી સબ્જી ફોર ગેસ્ટ, શું છે અહીંયા, જો ભૂતકાળ, કુક્ડ એટલે રાંધી ચૂક્યા છે મિસિસ પરમાર, તો શું આવશે, બિફોર આવશે, કે એમણે એ ક્રિયા કરી દીધી છે। સરોજબેન વોશ્ડ ક્લોથિસ અર્લી ઇન ધ મોર્નિંગ, કે સરોજબેને શું કર્યા, કપડાં ધોઈ લીધા છે, વોશ્ડ ક્લોથિસ એટલે કે કપડાં ધોઈ લીધા છે વહેલી સવારે, તો એ પણ આવશે બિફોર, કે એ ક્રિયા પણ થઈ ગઈ છે। ડૉક્ટર મહેતા ઇઝ એક્ઝામિનિંગ અ પેશન્ટ એટ હિઝ હોસ્પિટલ, કે ડૉક્ટર મહેતા જે છે એ એમના પેશન્ટને શું કરી રહ્યા છે, ચકાસી રહ્યા છે, એટલે એની ક્રિયા હજુ ચાલુ છે, એટલે લખ્યું છે નાવ। તો વિદ્યાર્થીનીઓ, જે ક્રિયા થઈ ગઈ છે એના માટે આપણે લખીશું બિફોર, અને જે ક્રિયા હજુ ચાલી રહી છે અત્યારે એના માટે આપણે લખવાનું છે નાવ। આગળ જોઈએ વિદ્યાર્થીનીઓ, હવે અહીંયા તમારી પાસે તમને દર્શાવવામાં આવ્યું છે કે હવે નીચેના વાક્યોને આ પ્રમાણે બિફોર અથવા નાવમાં વર્ગીકૃત કરો, કે બિફોર અથવા તો નાવમાં તમારે શું કરવાનું છે, વર્ગીકૃત કરવાનું રહેશે। તો જુઓ વિદ્યાર્થીનીઓ, 10 વાક્યો છે આપણી પાસે, જોઈએ ધીમે ધીમે। પહેલું, રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી, કે રિપલ અને હેતલે શું કરી લીધી છે, રંગોલી પ્રિપેર કરી લીધી છે, તો અહીંયા આવશે બિફોર, કે ભાઈ એમણે પહેલાંથી જ પ્રિપેર કરી રાખી છે। બીજું, જિગર એન્ડ જિજ્ઞાસા આર સ્કીપિંગ રોપ, કે શું કરી રહ્યા છે, સ્કીપિંગ કરી રહ્યા છે, દોરડા કૂદી રહ્યા છે, અત્યારની ક્રિયા ચાલુ છે, એટલે આવશે નાવ। આગળ જોઈએ વિદ્યાર્થીનીઓ, પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ, તો શું કર્યું, ટ્રાવેલ કર્યું એણે સાયકલ દ્વારા, એ ક્રિયા પણ થઈ ગઈ છે, એટલે અહીંયા છે બિફોર, કે પહેલાં એ ક્રિયા થઈ ગઈ છે। જાવેદ કવર ધ ઓપન ફ્રૂટ્સ, શું છે અહીંયા, કે આ ક્રિયા પણ થઈ ગઈ છે, જુઓ જાવેદે શું કરી લીધા છે, અહીંયા ફ્રૂટ્સને કવર કરી લીધા છે,
જે ફ્રૂટ ખુલ્લા હતા એને ઢાંકી દીધા છે, તો અહીંયા પણ ક્રિયા થઈ ગઈ છે એટલે આવશે બિફોર. દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. દેવાંગી જે છે એ ગરબાની પ્રેક્ટિસ અત્યારે કરી રહી છે એટલે અહીંયા છે નાવ, કે અત્યારે ક્રિયા ચાલુ છે. નીરવ એન્ડ જાનકી હેલ્પ ડુ તન્વી. તન્વીને નીરવ અને જાનકીએ હેલ્પ કરી હતી એટલે અહીંયા છે બિફોર, એ ક્રિયા પહેલે થઈ ગઈ છે. આગળ જોઈએ વિદ્યાર્થીનીઓ, મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ, કે મિસ્ટર દેસાઈએ પ્રોગ્રામ અરેન્જ કરી દીધો છે પહેલાંથી એટલે અહીંયા આવશે બિફોર. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. મારી મમ્મી લેટર એટલે કે પત્ર લખી રહ્યા છે, તો અહીંયા નાવ આવશે કારણ કે હજુ ક્રિયા અત્યારે ચાલુ છે. આગળ આઈ વર્કડ 3 કિલોમીટર્સ, કે હું 3 કિલોમીટર્સ ચાલ્યો, તો અહીંયા ઈડી છે ભૂતકાળ છે, ક્રિયા થઈ ચૂકી છે એટલે આવશે બિફોર. આગળ 10મું, આશીષભાઈ પેસ્ટેડ અ ફોટોગ્રાફ્સ. શું છે, આશીષભાઈએ ફોટોગ્રાફ પહેલાં અહીંયા પહેલાંથી જ કરી દીધા છે, પેસ્ટેડ એટલે કે પોસ્ટ કરી દીધા છે અહીંયાથી, તો અહીંયા શું આવશે બિફોર, કે ક્રિયા પહેલાં થઈ ગઈ છે. તો વિદ્યાર્થીનીઓ, જે ક્રિયા પહેલાં થઈ ગઈ છે એના માટે બિફોર, એટલે કે ભૂતકાળનો જ્યારે ઉપયોગ થયો હોય ત્યારે બિફોર, એટલે કે પહેલાં થઈ ગઈ ક્રિયા એના માટે આપણે લખીશું બિફોર. અને જે ક્રિયા હજી વર્તમાનમાં ચાલુ છે એની અસર દેખાય છે કરી રહ્યા છે એના માટે આપણે ઉપયોગ કરીશું નાવ. તો આ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થીનીઓ, હવે આપણી પાસે છે નીચેના શબ્દો TER, ER કે OR લગાવીને પૂરા કરો. જો વિદ્યાર્થીનીઓ અહીંયા તમારી પાસે કેટલાક શબ્દો અધૂરા આપ્યા છે એને તમારે TER, ER કે OR લગાવીને શું કરવાના રહેશે, પૂરા કરવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થીનીઓ જોઈએ, અહીંયા છે ડોક, ટીચ, ફોટોગ્રાફ, પોટ, એન્જિન, ઓફિસ, શોપકીપ, કન્ડક્ટ, કાર્પેન, ડ્રાઈવ, ફ્રૂટ સેલ અને એક્ટ, એટલા શબ્દો આપ્યા છે. હવે આગળ તમારે TER, ER અથવા OR લગાવીને આખો શબ્દ કરવાનો છે. તો જોઈશું વિદ્યાર્થીનીઓ, આપણે પહેલાંની અંદર લાગશે OR એટલે બનશે ડૉક્ટર, બીજાની અંદર લાગશે ER એટલે બનશે ટીચર, ત્રીજાની અંદર પણ ER લાગશે એટલે બનશે ફોટોગ્રાફર, ચોથાની અંદર પણ ER લાગશે એટલે બનશે પોટર, પાંચમાની અંદર પણ ER લાગશે એટલે બનશે એન્જિનિયર, છઠ્ઠાની અંદર પણ ER લાગશે એટલે બનશે ઓફિસર. આગળ જોઈએ, 7માની પાછળ લાગશે ER એટલે બનશે શોપકીપર, 8માની પાછળ લાગશે TOR એટલે બનશે કન્ડક્ટર, 9માની પાછળ લાગશે ER એટલે બનશે કાર્પેન્ટર, 10માની પાછળ પણ લાગશે ER એટલે બનશે ડ્રાઈવર, 11માની પાછળ પણ લાગશે ER બનશે ફ્રૂટ સેલર એટલે કે શાકભાજી ફ્રૂટ વેચનાર, અને 12માની પાછળ લાગશે OR એટલે બનશે એક્ટર. તો વિદ્યાર્થીનીઓ ફરી એકવાર જોઈ લઈએ, ડોક્ટર, ટીચર, ફોટોગ્રાફર, પોટર, એન્જિનિયર, ઓફિસર, શોપકીપર, કન્ડક્ટર, કાર્પેન્ટર, ડ્રાઈવર, ફ્રૂટ સેલર અને એક્ટર. તો વિદ્યાર્થીનીઓ આ હતી આપણી એક્ટિવિટી 7, અને સ્વચ્છ અને સુંદર અક્ષરે તમારી નોટની અંદર લખવાની રહેશે. અને વિદ્યાર્થીનીઓ આની સાથે આપણો ચોપડીની અંદર 2 મોચો ચેપ્ટર નંબર 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. જેનું પણ જે હોમવર્ક બાકી હોય એ હોમવર્ક વિદ્યાર્થીનીઓ કરી રાખશો, અને ત્યાં સુધી વિદ્યાર્થીનીઓ જેનું જે કંઈ લખાણ બાકી હોય કમ્પ્લીટ કરો. આગળનું લખાણ આપણે આવતા તાસમાં જોઈશું. થેન્ક યુ.